गया एक माफ है रवन है छेद मास एक ना छेद मास हाँ आओ तो ने एक मिनिट बराबर कितना अथवा एक डिग्री डिग्री नो एक डिग्री बराबर 60 मिनिट आओ तो चौपन भाग्या के आगे डिग्री करो भागाकार બે નો સરવાળો કરીએ તો 1.9 ડિગ્રી મળે એને રેડિયનમાં ફેરવવા રેડિયનમાં ફેરવવા શું કરવાનું પાઈ ના છેદમાં 180 આપો પાછો ગુણાકાર0.03 3.3 × 10−2 બરાબર આપણો આન્સર કેમ આવ્યો રેડિયનમાં બરાબર આકૃતિ ફરીથી સમજાવો ને ખાલી આકૃતિ ડાયાગ્રામ ફરીથી સમજાવો ને હે આકૃતિ તમે દોરી ને ખાલી ફરીથી સમજાવો ને આજ આજ આ દાખલાની હા રકમ જોવા દે પેલા જો થોડું ઉપર લઈ લો બસ ક્યાં જવું છે ભાઈ જો રકમ માં શું કીધું છે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી બરાબર એનાથી શું કરે છે ચંદ્રનું અવલોકન કરે તો મેં અહીંયા પૃથ્વી લીધી પૃથ્વીના વ્યાસ પર આવેલા બે બિંદુ લીધા કયા કયા એ અને બી બરાબર અહીંયા પણ એવું કીધું છે બંને પરથી એક સાથે કોનું અવલોકન કરે છે ચંદ્ર તો અહીંયા આપણે એક ચંદ્ર લઈ લીધો આ એક ચંદ્ર થઈ ગયા બરાબર ચંદ્ર પરના કોઈ એક બિંદુ નું શું કરે અવલોકન કરે હવે ચંદ્ર પરના કોઈ એક બિંદુ નું અવલોકન કરે તો એને શું કીધું કે ચંદ્ર પાસે કેટલાનો ખૂણો બને છે 1 ડિગ્રી અને 54 મિનિટ બરાબર 1 ડિગ્રી અને 54 મિનિટ નો ખૂણો બને છે તો અહીંયા આપણે કેટલો ખૂણો બનાવ્યો 1 ડિગ્રી અને 54 મિનિટ ઓકે પછી એમ કીધું પૃથ્વીનો વ્યાસ કેટલો છે 1.276 × 10⁻⁷
તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનો અંતર ગણો. વ્યાસ ખબર પડી, વ્યાસ ગયો એ અને બી, એ બી એનો વ્યાસ, એ અને બી ની પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો અંતર કેટલું? કેપિટલ ડી. ઓકે ઓકે ખબર પડી કે સર. ચાલો હવે સૂત્ર લઈ લઈએ આપણે. ખૂણો બરાબર ચાપના છેદમાં આપણને 1.6 × 10⁻³ કાળ કરો છે. એમાં આપણે પોઈન્ટ ને ખસેડી દીધા છે બરાબર. અહીંયા હું પોઈન્ટ ને ખસેડી દઉં, 3.866 લખાય ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? 8 ઘાત. આટલા મીટર. આ તમારો જવાબ થઈ ગયો. હેલો ચાલો એના પછી નેક્સ્ટ છે સૂર્યના કોણીય વ્યાસનું માપ આપ્યું છે આપણને 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપી દીધું છે આપણને 1.496 × 10⁻¹. તો સૂર્ય એનો વ્યાસ કેટલો હશે? કોણીય વ્યાસ આપણને આપ્યો છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો અંતર આપ્યો બરાબર, અને સૂર્યનો વ્યાસ કેટલો હશે એમ લેવાનું છે આપણે. પહેલાની જેવી જ આકૃતિ થશે. આ સૂર્ય રેડી, એનાથી આપણે પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટી પરથી આપણે સૂર્યનું અવલોકન કરીએ છીએ બરાબર. આ પૃથ્વી થિયરીમાં ભણ્યા હતા આપણે. અહીંયા ખૂણો બને છે આગળ આપ્યો છે 1920 સેકન્ડ. પછી આ ડિસ્ટન્સ આપી દીધું છે આપણને કેપિટલ ડી બરાબર 1.496 × 10⁻¹ મીટર. આમ આને શું કહેવાય? કયો તમને પૃથ્વી અને ચંદ્ર ચંદ્રનો વ્યાસ, થિયરીમાં ભણ્યા હતા. આ અંતર ને શું કહેવાય?
सूर्य नो व्यास अल्लाह सूर्य नो व्यास को मेळववानो छे હું આની વાત કરું છું આ ડી લખ્યું આપણે અહીંયા કેપિટલ ડી બરાબર કેટલા લખ્યા 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર લખ્યું તો આપણે થિયરીમાં કંઈક ભણા દેવું હા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે ત્રિજ્યા થશે શું લોંડા મારો યાર બેટા બેટા પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે સરેરાશ અંતર છે એ સરેરાશ અંતરને શું કહેવાય આપણે થિયરીમાં ભણ્યા હતા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વન પાર્સેક વન લાઇટિંગ યર વન યુ ભણ્યા હતા કે નતા ભણ્યા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તો હું ક્યારની વાત કરું છું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એને શું કહેવાય AQ હજી ખબર પડી કે તો એને પણ તૈયાર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એસ્ટ્રોનોમિકલ યુનિટ વન એસ્ટ્રોન વન વન AU લખાય વન AU હા હા યાદ રાખવાનું ભાઈ આવું બધું જીવનમાં ઘણું બધું કામ આવશે આ ચાલો કેપિટલ ડી ખબર છે થીટા ખબર છે થીટા થીટા જોવો તો થીટા ન લખવું હોય તો અહીંયા આલ્ફા લખાય કારણ કે કોણીય વ્યાસ કીધો છે તો આલ્ફા લખી શકાય કેટલો આપ્યો છે 1920 સેકન્ડ અને મારે ફેરવવાનો છે રેડિયન કેમાં ફેરવવાનો છે રેડિયન ચલો 1920 સેકન્ડ છે ને રેડિયન માં ફેરવવા શું કરીશ છેદમાં 3600 વડે ભાગી નાખું આ મને કેમાં મળી ગયું ડિગ્રી તો 1920 એને ભાગ્યા 3600 એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 કર એને ગુણ્યા 10 ની કેટલી ઘાત લખાય -3 રેડિયન ઓકે હવે આપણે મેઇન વસ્તુ જોઈએ છે થીટા આપી દીધો છે સ્મોલ ડી મેળવવું છે તો ફરી પાછું લઈ લો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા તો સ્મોલ ડી બરાબર થીટા ઇન્ટુ ડી થાય થીટા આવ્યો તમારો 9.31 10⁻³ કેપિટલ ડી બરાબર 1.496 ગુણ્યા 10⁻૧૧ ઘાત સર 0.8 વખત 8 ટાઈમ 0.8 વખત 0 અલા
9 મીટર રેડી ચાલો આ મળી ગયો તમને સૂર્ય નો વ્યાસ જો ન્યુક્લિયર નું પરિમાણ જે 10^-15 મીટર થી લઈ અને 10^-14 મીટર ના વિસ્તારનું છે એનાથી વધારીને એક તીક્ષ્ણ પિન એની અણી ના જેટલી કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોય શકે અને પિન એની અણીનો વિસ્તાર આપણને લીધો છે 10^-5 થી લઈ અને 10^-4 મીટર ના ક્રમનો છે ચલો ન્યુક્લિયર નું પરિમાણ કેટલું આપ્યું છે ન્યુક્લિયર નું પરિમાણ આપ્યું છે આપણને 10^-15 મીટર થી 10^-14 મીટર પછી આપણને એમ કીધું છે પિન ની અણીનો વિસ્તાર 10^-5 મીટર થી 10^-4 મીટર છે હવે આપણને એમ કીધે પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોય શકે બરાબર પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોય શકે તો સમજો જો આ ઉપર મેં લખ્યું છે ન્યુક્લિયર નું પરિમાણ એના હું કેટલા ગણા કરું તો મને આ મળે કેટલા ગણા કરું હે અહીંયા 10^ છે સમજો જો અહીંયા આ 10^-15 છે નીચે છે 10^-5 તો કેટલા ગણા કરીએ આપણે તો 10^-15 ના 10^-5 થઈ જાય 10 ગણા કરવું પડે 10^10 ગણા કરીએ ને આપણે ત્યારે આપણને નીચેનું પરિમાણ મળે પહેલા ગણું તો પરિમાણ 10^10 ગણું કરવું પડે હવે માની લો કે આપણે બીજી દ્રષ્ટિ વિચારીએ ભાઈ આપણે એમ કીધું માપક્રમ છે એ 10^10 ગણો કરી નાખીએ તો 10^-10 જેનું પરિમાણ હોય એનું પરિમાણ વધારીને આપણે ધારો કે 1 મીટર કરવું છે ધારો કે જેનું પરિમાણ કેટલું હોય ધારો કે 10^-10 મીટર હોય તેને આપણે 1 મીટર કરવું છે કેટલા મીટર કરવું છે 1 મીટર કરવું છે તો હું આને 10^10 ગણા કરું તો 1 મીટર થઈ જાય હા અત્યારે મારી પાસે કેટલા છે 10^-10 છે એને હું 10^10 વડે ગુણી નાખું તો આનો આન્સર કેટલો થઈ ગયો 10^0 10^0 કોઈ પણ ની 0 એટલે કેટલા લખાય એક મીટર જેટલું કરવું છે
जो एक मीटर जेटलू परिमाण करव हो दस दस घात गणा कर अपने तरह अपन आटलू परिमाण मे तो विचारो ते परमाणु ना परिमाण हे केवड़ो हे तो धारो कि आ एक मीटर त्रिज्या ना कोई गोड़ो हे एक मीटर त्रिज्या नो शू गोड़ो हे एनी अंदर तमे पेली पीन आवे ने पीन अथवा तो सोय सोय नी केवी अणी होय सूक्ष्म अणी आ जे टपकू दोर्युं ने मैं एटलू टपकू जेटली जग्या रोकशे परमाणु केटली जग्या रोकशे मात्र एक टपका जेटली जग्या एमां रोकशे खबर पड़ी जो न्यूक्लियर नु परिमाण छे ई विचारो छो तो तमे न्यूक्लियर ना परिमाण करता दस नी दस घात गणा करशो त्यारे तमने कोनो विस्तार मळे पिन नो तो विचारो तमे न्यूक्लियर जे हशे ए केटलू सूक्ष्म हशे उतरे छे भेजावा न्यूक्लियर नु जे परिमाण हशे एना करता हुं दस नी केटला घात गणा करूं दस गणा त्यारे मने पिन पिन मां अथवा सोय सोय नी आगळनी जे अणी होय ने एटली अणी नो विस्तार आपणने प्राप्त थाय बधाय मुं आ बधाने खबर छे बधाय सोय तो जोया ज होय तो सोय नी जे अणी होय ए अणी केटली सूक्ष्म होय उतरे छे के नथी उतरतुं तमारी पासे एक बाजु समजो के न्यूक्लियर छे अने एक बाजु आ सोय छे सोय अणी केवी छे